કંબોઈ ચોકડી ઉપર વહેલી સવારે શાળા કોલેજ જવા માટે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ ન મળતા આજે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા બસો રોકીને ચક્કા જામ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે આજે કાંકરેજના કંબોઈ ચોકડી ઉપર વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી ચક્કા જામ કરવામાં આવતા અહીં સલામત સવારીની વાતો પોકળ સાબિત થઈ રહી છે. આ વિસ્તારમાં બસો સમયસર પહોંચતી નથી અને પહોંચે છે તે પણ બસોમાં બેસવા માટે જગ્યા હોતી નથી, તેથી વહેલી સવારે અભ્યાસ અર્થે જવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન થવું પડે છે. જોકે કોરોના મહામારીના પગલે બનાસકાંઠા જિલ્લામાં મર્યાદિત બસ સેવા ચાલુ રાખવામાં આવી હતી અને ત્યારે શાળા પણ બંધ હતી. જોકે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને ફરીથી શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે અને અત્યારે પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે કેટલાક ગામડાઓના વિદ્યાર્થીઓ નજીકના શહેરમાં અભ્યાસ કરતા હોવાથી બસમાં અપડાઉન કરતા હોય છે. કાંકરેજના વિદ્યાર્થીઓ પાટણ ખાતે અભ્યાસ અર્થે જતા હોવાથી વહેલી સવારે થરા, દિયોદર તથા શિહોરી તરફથી જતી બસો ખીચોખીચ ભરેલી હોય છે, જેથી કંબોઈ ચાર રસ્તા તથા આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને જગ્યા મળતી નથી. ત્યાં વિદ્યાર્થીઓએ પહેલેથી પાસ કઢાવેલ હોવાથી ભાડું ખર્ચી મુસાફરી કરવી મુશ્કેલ પડી રહી છે. વિદ્યાર્થીઓને રોજ બસ ન મળતી હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને આજે વહેલી સવારે વિદ્યાર્થીઓએ એસટી બસોને કંબોઈ ચાર રસ્તા ઉપર રોકી દીધી હતી. જોકે શિહોરી પોલીસ દ્વારા ઘણી સમજાવટ બાદ બસોને આગળ જવા દેવામાં આવી હતી અને બસોના ડ્રાઈવરોને પણ જ્યાં પણ સ્ટેશન આવે ત્યાં બસોને ઊભી રાખવા કહેવામાં આવ્યું હતું.